पालनपुर में जरा आइए तो तमारा दरेक नाश्ता नी अंदर घटी जरूर थी हुआ है सुपर ये घटी है एकदम इतनी बड़ी गरम से मजा आ जाए तमारा नाश्ता माटे नो बेस्ट ऑप्शन है पालनपुर माटे अमे आ लजीज जायका बन पालनपुर नो समोसा ट्राई करी रहा छे वेलकम बेक छे पालनपुर फूड सीरीज नी अंदर आजे चेतकना समोसा आपणे एना माटे आजे रोकाया छे अमे तो चलो हवे सरस मजानो चेतकना समोसा ट्राई करी लिए केम छो दोस्तों हूँ छू आपनो होस्ट रोनी मोदी अने आजनी कभी खाए के चैनल पर सरस मजाना चेतकना पालनपुरी ना बेस्ट समोसा मळे छे ए ट्राई करवा माटे जवाना छे एड्रेस तमने कही दऊं छू अपने कोजी कहवाय छे कोजीनी एक्जेक्ट पाछळ हीरा बजार की गली कहवाय छे त्यां गाड़ी तमने आ चेतकना समोसा मळी छे जे एक्जेक्ट कोजीनी पाछळ छे चलो हवे टेस्ट करीए सवारे तमारे अहीं 9 वागे जेवू समथिंग आई जाय छे अमे 9 वागे जेवू आया पण आ थोड़ुं लेट थई गयुं जोवा चले आ तमे जोई शको छो के नो जे ट्रक छे एना अंदर बधुं सामान लईने आवे छे अने बधुं अहीं क्रिएट करे छे अहीं ज घरमां गरम बनावतो अने सवारे 9 थी सांजना 3 वागे सुधी चालू रहेतुं होय छे मने खास एक वस्तु तमने जाण करवा माटे कही दऊं छुं के अहीं छे ने आ 50 वर्ष जूना छे एटले भाई मौज पड़ी जवानी छे आजे तो अने अहीं पालनपुरमां सौथी जे सारामां सारी कोमेंटोमां हतुं એટલે ચેતકના સમોસા છે પણ સૌથી પહેલાં આપણે ચેતકના સમોસા ટ્રાય કરવાના છે તો ચલો સાહેબ આપનું નામ શું એ કહી દો આપણે ઓકે આમ પ્રોપર ક્યાં ના તમે તો જન્મથી અહીંયા છું અજય એમ છો ને આમ પ્રોપર તમે મારવાડના ને આમ તો મેવાડના બરાબર ઓકે કેટલા વર્ષ આવી જૂની શોપ આપણી એમ 1972 તમે સ્ટાર્ટ કરી કે તમારા ફાધરે સ્ટાર્ટ કરી હતી એમ ને તમારા સૌથી વધારે કોમેન્ટ જે આવી હતી ચેતકના સમોસાથી એની કારણ શું મેં નહીં કહો આપણે ક્વોલિટી બરાબર તમે અત્યારે જોઈ શકો છો ગરમા ગરમ સમોસા અને લાઈવ તૈયાર જ અહીંયા બનતા રહેતા હોય છે અને અહીંયાની મેઇન ખાસિયત શું છે આપણે ચટણીની અંદર કઢી બરાબર પાલનપુરમાં જ્યારે આવીએ તો તમારા દરેક નાસ્તાની અંદર કઢી જરૂરથી હોય છે બરાબર બીજી શ્રેણીની ચટણી છે આપણે કઈ કઈ આપણી આ કઈ ચટણી છે તીખી ચટણી મરચાની અને આ કઢી આપણી મીઠી મીઠી ચટણી બરાબર શું પ્લેટનો ભાવ શું છે આયરો 25 રૂપિયા બે નંગ બરાબર અહીંયા સૌથી વધારે તમારા પાર્સલ વધારે જાય એમ ને પાર્સલ વધારે જાય સમોસા આ કઢી અહીંયાની સ્પેશિયલ આ મીઠી ચટણી કઈ છે મીઠી અને આ તીખી ચટણી છે બરાબર આ શેની બનાવેલી છે આપણે ઓકે ચલો આપણી પાસે સરસ મજાના પાલનપુરના જે બેસ્ટ સમોસા કહેવાય છે ચેતકના ચેતકની જેમ ઘોડા જેમ ચાલે પણ છે અરા ભાઈ ગજબ 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 કેનું કારણ કે સવારથી આ પહેલાં ચાલુ થતાં જ અહીંયા કસ્ટમરનો ઘેરો ચાલુ થઈ જતો હોય છે અને અમે આવ્યા ત્યારે દુકાન બંધ હતી પણ 5 મિનિટની અંદર તો ધમાસન પેલું યુદ્ધના ધોરણે કામ ચાલુ થઈ ગયું અને આપણી પાસે સરસ મજાના સમોસા પણ આવી ગયા છે અહીંયા ઘણા બધા ધંધા માટે નીકળતા હોય બિઝનેસ માટે નીકળતા હોય તો સવારે બ્રેકફાસ્ટ કરવો હોય નાસ્તો કરવો હોય તો આ લોકોનો પાલનપુર માટે બેસ્ટ ઓપ્શન છે આ ચેતકના સમોસા સૌથી વધારે સારામાં સારી વાત જે કહેવાય છે એમની કઢી કેમ કે આપણે પાલનપુરમાં છીએ એટલે ત્યાં તો આપણને કઢી તો મળી જ જવાની છે તો ચલો આજના ફૂડ સિરીઝની અંદર તમને આ ચેતકના સમોસા કઢી સાથે તમને ટેસ્ટ કરાવવાનો છું આ નોર્મલ જે આપણા સમોસા જે બટેકાનું સ્ટફિંગ સાથે અને વટાણા અંદર સ્ટફિંગ કરવામાં આવે છે એ જ છે પણ સૌથી વધારે જે મેઇન મોનોપોલી જે કહીએ આપણે એમની ચટણી એમાં રહેતી હોય છે તો હવે પણ ટ્રાય કરી લઈએ છીએ આટલી સરસ બિરયાની તમારી કોમેન્ટનું માન આપીએ છીએ આજે સુપર જે કઢી છે એકદમ એટલી બધી ગરમ છે તમે અત્યારે લાઈવ તમે વિડીયો જુઓ ખાલી જ્યારે અહીંયા લાવતા હતા ને બરણીમાંથી જ આખી એટલે આમ વરાળ બહાર આવી રહી હતી ગરમા ગરમ અહીંયા સાથે મળે છે પ્લસ તમે એની ટાઈમ સવારેથી લઈને સાંજ સુધીમાં 3 વાગ્યા સુધી ગમે ત્યારે આવશો તમને ઘરમાં ગરમ જ સમોસા ઉતારીને આપવામાં આવે છે ઘાણ ઉતારીને આપવામાં આવે છે કેમ કે લાઈવ ચાલુ રહેતું હોય છે જોરદાર આ સમોસા થોડાક જે છે જે મસાલો છે એનો બટેકાનું સ્ટફિંગ છે એ નોર્મલ સ્પાઇસી ટાઈપ રાખવામાં આવ્યો છે અને એની જે મેઇન જે કઢી છે એના ઉપર તીખી ચટણી રાખવામાં આવી છે જો તમારે સૌથી વધારે સ્પાઇસી ખાવું હોય તો એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે મજા આવી જાય
સવારે આ ગરમા ગરમ નાખતો લઝીઝ મજા આવી જાય. ઉપ્પપ આપણે તમે કેટલા ટાઈમ થઈ ગયા સમોસા ટેસ્ટ કરો છો? અમે તો એક પહેલા જ 15-15 વર્ષ પહેલાં ખાઈએ. 15-15 વર્ષ પહેલાં. અને પાલનપુરમાં બેસ્ટ સમોસા આવ્યા. એને ખાસિયત શું અહીંયાની મેં તમને ગમે આવી રહી? કઢી 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 અને સમોસા પાલનપુરમાં આવીએ એટલે આપણે કઢી તો અંદર મળી જાય. ક્યાં વાત હૈ. અને સવારે તમારે કેટલો આમ રેગ્યુલરનું રૂટીન રહેતું હશે ને પાલનપુર માટે નાસ્તામાં? રેગ્યુલર બધાને. ક્યાં વાત હૈ. સર્વિસ કરવા જ્યારે જતા હોય છે તો સવારે આ બ્રેકફાસ્ટ માટેનો અને સવારે નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે પાલનપુર માટે. થેન્ક યુ. તરસ મેં અહીંયા કસ્ટમરનું હેપીનેસ અને સવારનો આ બધો નાસ્તો તમે જોઈને મજા આવી જાય. તમારે અહીંયા સવારે અહીંયાનું ફરીથી તમને એડ્રેસ આપી દઉં છું. આ જગ્યા છે કોઝી કહેવાય છે પાલનપુરનું, અને કોઝીના પાછળ એક્ઝેક્ટ હીરા બજાર તરીકે ઓળખાય છે. એની લાઇનની અંદર ચેતકના સમોસો કોઈ પણને પૂછશો તો તમને બતાવી દેશે. અને એકદમ હાઈવે ટુ ટ્રસ્ટ છે, નજીક છે, એટલે તમને ખાસ મળી જશે. સવારે 9 વાગ્યાથી સાંજના 2:45 વાગ્યા સુધી તમને આ મળશે. પ્રાઇઝમાં તમને 25 રૂપીસ બે સમોસા મળશે, અને જો તમારે એક સમોસો લેવો હોય તો 15 રૂપિયાની પ્રાઇઝ છે. પાર્સલ લઈ જઈ શકો છો 25 રૂપીસની અંદર. બેસ્ટ ઓપ્શન છે. આપણો ગભી ખાય કે ન થપ્પો લાગી ગયો છે. અને આ જગ્યા ઉપર તમારે પહોંચવું હોય તો અમારે gabhikhayke.com ઉપર તમારે લોગિન કરી નાખો, અને એનાથી નિયરેસ્ટ પાલનપુરના ફૂડ તમારે ચેક કરવા હોય તો ખાલી લોકેશન બેઝ ચેક કરી શકો છો, મોજ આવી જશે. ચલો અમે આ લઝીઝ ઝાયકા બંધ પાલનપુરનું આ સમોસા ટ્રાય કરી રહ્યા છે. વેરી ગરમ. અને ખાસ તો ભાઈ એની તમારે કઢી એવી જોઈએ. સુપર. ચલો નવી જગ્યા સાથે મળીશું. પાલનપુરના ફૂડ સિરીઝ ચાલુ છે. તમારી કભી ખાય કે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. નવી જગ્યા સાથે મળતા રહેતા આવીશું. જય હિન્દ. રાધે રાધે. સ્પેશિયલ પાલનપુરમાં 3 વસ્તુ માટે રોકાઈ ગયા છે. ચેતકના સમોસા, ભોગીલાલના સમોસા, અને ધનિયાળી ચોકડી પાસે પાલક પકોડા માટે 3 વિડીયો માટે એક દિવસ અમે અહીંયા રોકાવવાનું પડ્યું. બોલો તમારા માટે યાર, તમારી ફરમાઈશ અમારા માટે બહુ અમૂલ્ય છે. આ ચેતકના સમોસા અત્યારે બંધ છે, તો તમને બતાવું. અત્યારે દુકાન બંધ છે, કે ફાટક બંધ છે, કે અહીં આવીએ જ છીએ. જોઈએ કેવા સમોસા. યાર તમારી ફરમાઈશ તો બહુ જબરજસ્ત. પાલનપુરનો ફૂડ બી મજા આવી ગઈ. ચલો તમાકો કરીએ, ચેતકના સમોસા કેવા છે જોઈએ.